ને મિત્રો, મજામાં મિત્રો. પીએસઆઈ ની જે પરીક્ષા છે એમાં આમ જોઈએ ને તો આ બધી પેટર્ન એમ એક એક રીત તમને શીખડાવતી હોય ને એવું લાગે. શ્રેણીમાં પણ એવું હતું કે જુદી જુદી રીતો તમને આવડે છે કે નહીં એ તમને આમાંથી ખબર પડી જાય. મિત્રો, અહીં શ્રેણીની અંદર તમને ખબર છે કે એબીસીડી લખો અને એના આધારે આગળ વધો. પણ તમે જુઓ છો યુ ઓ આઈ અને એ, એટલે જેમાં લોજિકનો તમે ઉપયોગ કરો એટલે તરત કહેશો સર આ તો ઓલું એઈ આઈ ઓ યુ. યસ, સ્વરની વાત છે. તમે બધા જાણો છો કે સ્વર ક્યાં ક્યાં, તો એ ઈ આઈ ઓ અને યુ તો એ જ બધાય છે. તો તમે તરત કહેશો કે સર આમાં તો ઊંધા લખેલા છે, બરાબર ને? પેલા યુ લખ્યો છે, પછી ઓ લખ્યો છે, પછી આઈ લખ્યો છે, ને ઈ તો આવડી જાય. એવું જ જોવો જોઈએ. તમે અહીંયા ટ્રાય કરશો, મેં તો ટ્રાય કરી હમણાં, તો મને ખ્યાલ આવ્યો કે અહીંયા બી એફ જે ને વી તો એમાં એવું જ કંઈક છે. કારણ કે તમે જો એ આઈ ઓ યુ લખો છે, એ ઈ આઈ ઓ યુ, તમે કહો સર એ પછી બી ઈ એફ આઈ જે ઓ પી, બિલકુલ. તો આનો જવાબ આવશે પી. તો આ બે ક્વેશ્ચન તો આના આધારે જ થઈ ગયા. રહી વાત આની અંદર, તો જુઓ જો એ પછી બી, પછી બી પછી સી નથી, પછી ડી ઈ એફ નથી, જી એચ આઈ જે નથી, કે તો એલ એમ એન ઓ નહીં હોય તો પાછો કોણ આવશે? પી. તો ક્યારેક તમને એમને મજા આવડી જશે. જેમ કે એ બી સી ડી ઈ એફ જી એચ, બરાબર, ચાર આવી ગયા. અહીંયા બે છે, પછી ચાર છે, પછી આઈ પછી જે કે એલ એમ એન ઓ પી ક્યુ. જુઓ જે 1 2 3 4 5 6 7 ને 8 આવ્યા. જો 2 આવ્યા, 4 આવ્યા, 8 આવ્યા, તો હવે 16 આવે. તો 16 એટલે એચઆઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર, તો એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, પાછા એ બી સી ડી, ખબર નહીં. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, એટલે એ બી સી ડી ઈ એફ જી અને એચ. તો હવે કોણ આવે? આઈ આવે. તો આઈ એટલે હું, તો અહીંયા આવશે આઈ. તો જ્યારે પણ તમે કોઈ પણ જોશો તો તમને તરત ખબર પડશે કે આમાં તો આવું જ આવે છે, અને બિલકુલ એવું જ છે. સેમ વસ્તુ હજી આમાં પણ જોઈ લે કે એ પછી બી એટલે અહીં 0, પછી તો કે સી, પછી એ બી સી, પછી ડી, ડી પછી ઈ અને એફ નથી અથવા જી. તો હવે જોઈએ એચ આઈ જે. જો આપણે 0 હતો પછી આમાં એક જ જવા દીધો અને બાકીના લીધા ઈ એફ, બરાબર. હવે એચ આઈ જે, તો પછી કોણ આવશે? કે. તો કે બિલકુલ. હવે ચેક કરું ને તો અહીં 4 આવશે, એચ આઈ જે કે એલ એમ એન ઓ. જુઓ જો પી આવી ગયું કે નહીં. તો મિત્રો, આ જે કંઈ પેટર્ન છે એમાં કંઈ ને કંઈ જો તમારી પ્રેક્ટિસ થશે તો ચોક્કસ આવડી જશે. અને મેં કહ્યું એમ કે અગાઉના જેટલા વિડીયો છે એક વખત પ્રેક્ટિસના ભાગ રૂપે, અને આવડતા હોય તો પણ પ્રેક્ટિસના ભાગ રૂપે જરૂરથી કરી નાખજો. મજા આવી, અને હજી નવા નવા વિડીયો તો આવ્યા કરશે. જેમ જેમ મિત્રો મને સમય મળે છે હું મૂક્યા કરીશ, પણ તમારી કોમેન્ટની રાહ સાથે આવજો.